અને સ્વાગત છે તમારું સરદાર પટેલ વિદ્યાભવન નાના વરાછા સુરત દ્વારા આયોજિત આ ઓનલાઈન લેક્ચરમાં. આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ 3 ધાતુઓ અને અધાતુઓ જેમાં આજે આપણે બે સવાલ જોવાના છે. અધાતુઓના ગુણધર્મો અને બીજો સવાલ જોશો કે ધાતુ અને અધાતુઓમાં રહેલા અપવાદો. બરાબર, ચાલો તો શરૂ કરીએ આજનો આપણો ટોપિક. તો મિત્રો, એમાં આપણે સૌથી પહેલો સવાલ આપણે છે તે જોઈએ. બરાબર, કે અધાતુના ગુણધર્મો. અધાતુઓના ભૌતિક ગુણધર્મોને પહેલા આપણે વાત કરીએ છીએ. ધાતુ માટે જે જે પ્રવૃત્તિ કરી હતી એ જ બધી પ્રવૃત્તિઓ અધાતુઓ માટે કરવાની છે. પણ કયા કયા અધાતુઓ છે એના ઉદાહરણ લઈએ કે ભાઈ સલ્ફર છે, કાર્બન છે, બરાબર, સી એટલે કાર્બન, એસ એટલે સલ્ફર છે, આયોડિન છે, આવા કેટલાક અધાતુ તત્વો લઈ અને પ્રવૃત્તિ છે તે કરવાની છે. પણ અહીંયા હું પ્રવૃત્તિની વાત નહીં કરું, આપણે સીધા ગુણધર્મોની વાત કરી દઈએ. તો સૌથી પહેલી વાત કરીએ અધાતુના ગુણધર્મોમાં, તો કે અધાતુ તત્વો એ રણકાર ઉત્પન્ન કરતા નથી. તમે બે અધાતુને અથડાવો તો એ અથડાવાથી અવાજ આવે પણ એમાં ધ્રુજારી ન થતી, અવાજ ગુંજતો નથી, એટલે કે રણકાર ઉત્પન્ન થતો નથી. અધાતુઓને અથડાવાથી રણકાર ઉત્પન્ન થતો નથી. છ, અધાતુઓમાંથી વિદ્યુત પ્રવાહ તમે પસાર કરો, વિદ્યુત પ્રવાહવાળી પ્રવૃત્તિ, તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. બરાબર, તમે એમાંથી ગરમી પસાર કરવાનો પ્રયત્ન કરો તો એમાંથી ઉષ્મા પણ પસાર નથી થતી. તો લખી શકાય કે અધાતુ તત્વો વિદ્યુત અને ઉષ્માના મંદ વાહક છે, અથવા તો લખી શકાય અવાહક છે. એમાંથી વિદ્યુત પ્રવાહ કે ઉષ્મા પસાર થતો નથી. બરાબર, ચલો અધાતુઓના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. ધાતુઓના જે ગુણધર્મો તમે લખ્યા હતા એ જ બધા ઊંધું કરીને અહીંયા લખી દેવા. ત્યાં હોય તો અહીંયા ન હોય, ત્યાં છે તો અહીંયા નથી. બરાબર, અધાતુઓના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? નીચા હોય છે. અધાતુની સપાટી ચળકાટ ધરાવતી નથી. અધાતુની સપાટી ચળકાટ ધરાવતી નથી. બરાબર, ચલો અધાતુ ટીપાઉપણા કે તણાવ પણાનો ગુણ ધરાવતા નથી. એટલે કે અધાતુને ટીપી પણ નથી શકાતા કે એને ખેંચીને તાર પણ બનાવી શકાતો નથી. બરાબર, અધાતુઓ ઘન અને વાયુ અવસ્થામાં હોય છે. મોટાભાગના અધાતુઓ ઘન છે અને વાયુ અવસ્થામાં છે. બરાબર, તો આ હતા અધાતુ તત્વોના ભૌતિક ગુણધર્મો. ધાતુ માટે જે હતું એ જ વસ્તુ અધાતુઓ માટે નથી, ના પડી દેવાની અથવા એનાથી વિરુદ્ધ ગુણધર્મો. બે માર્ક્સની અંદર પૂછાય.
અથવા તો બંને વચ્ચે તફાવત પણ પૂછે કે ભાઈ ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મોનો તફાવત આપો. ચલો બીજો સવાલ જોઈએ. ધાતુઓ અને અધાતુઓમાં જોવા મળતા અપવાદો. અપવાદ એટલે કે બધાના ગુણધર્મો એક સરખા હોય પણ કોઈ એક અલગ આવતું હોય ને, બરાબર, તો એને અપવાદ કહેવાય. બધા આ દિશામાં જતા હોય, એક ઊંધું આવતું હોય તો એને અપવાદ કહેવાય. તો એવી રીતે ધાતુઓમાં અધાતુઓમાં પણ કેટલાક અપવાદો છે આપણે જોઈ, બરાબર. આપણે એવું કીધું કે બધી જ ધાતુઓ છે એ કેવી અવસ્થામાં હોય, ઘન અવસ્થામાં હોય, પરંતુ એક એક ધાતુ એવી છે કે જે પ્રવાહી છે તો એને અપવાદ કહેવાય. તો પેલા ધાતુના અપવાદ આપણે જોઈએ, બરાબર. તો ધાતુના અપવાદમાં કે બધી જ ધાતુઓ ઘન અવસ્થામાં છે જ્યારે પારો, બરાબર, એટલે કે મર્ક્યુરી એ પ્રવાહી અવસ્થામાં છે. બધી ધાતુઓ ઘન અવસ્થામાં, ખાલી પારો એક માત્ર પ્રવાહી ધાતુ છે, તો એ અપવાદ કહેવાય. પછી આપણે એવું કીધું કે ધાતુઓ સામાન્ય રીતે સખત મજબૂત છે ત્યારે ચપ્પુની મદદથી કાપી શકાતી નથી. પણ આપણે ભણ્યા હતા પ્રવૃત્તિમાં કે સોડિયમ પોટેશિયમ આ ધાતુઓને ચપ્પુની મદદથી કાપી શકાય. તો લખી શકાય કે ધાતુઓ ને ચપ્પુની મદદથી કાપી શકાતી નથી, પરંતુ આલ્કલી ધાતુ, આ જે ધાતુઓ છે ને એને આલ્કલી ધાતુઓ કહેવાય. કઈ કઈ? તો કે સોડિયમ, પોટેશિયમ, લિથિયમ આ આલ્કલી ધાતુઓ છે, બરાબર, તેને ચપ્પુની મદદથી કાપી શકાય છે. ચળકાટ
ધરાવે છે. રેડી, બધી અધાતુઓ એની સપાટી નિસ્તેજ હોય એને કોઈ ચળકાટ ન હોય, પણ આયોડિન ધાતુની જેમ ચળકાટ ધરાવે. બરાબર. ચાલો પછી આપણે વાત કરીએ કે અધાતુઓ એ વિદ્યુતના અવાહક હોય. અધાતુમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, પરંતુ કાર્બનનું એક અપર રૂપ છે ગ્રેફાઇટ, પેન્સિલની અણી બનાવવા માટે વપરાય. બરાબર. એ ગ્રેફાઇટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. તો લખી શકાય કે અધાતુઓ વિદ્યુતના અવાહક હોય છે, પરંતુ ગ્રેફાઇટ એ વિદ્યુતનું સુવાહક છે. ગ્રેફાઇટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. બરાબર. આપણે કીધા હતા અધાતુના ગુણધર્મોમાં કે અધાતુઓ મોટા ભાગે ઘન અને વાયુ અવસ્થામાં હોય, પરંતુ એક અધાતુ પ્રવાહી પણ છે. તો લખી શકાય કે અધાતુઓ ઘન અને વાયુ અવસ્થામાં હોય છે, પરંતુ બ્રોમિન એ પ્રવાહી સ્વરૂપે હોય છે. તો ટૂંકમાં યાદ રાખજો, જે 118 તત્વો છે ને આમાંથી ખાલી બે જ તત્વો પ્રવાહી છે. એક ધાતુ તરીકે પારો પ્રવાહી છે અને બીજું અધાતુ તરીકે બ્રોમિન પ્રવાહી છે. બાકીના બધા તત્વો એ ઘન અને વાયુ છે. મોટા ભાગના ઘન છે, થોડાક છે એ વાયુ અવસ્થામાં છે. બરાબર. ચલો આગળ વાત કરીએ કે અધાતુઓના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય એવું આપણે ભણ્યા હતા. બરાબર. અધાતુઓના ગલન બિંદુ ઉત્કલન બિંદુ નીચા હોય, પરંતુ કાર્બનનો એક સ્વરૂપ છે હીરો. હીરો કાર્બનમાંથી બનેલો છે અને હીરાનું ગલન બિંદુ ખૂબ ઊંચું હોય, તમે એને બહુ ઊંચા તાપમાને ગરમ કરો ત્યારે એ પીગળે. તો લખી શકાય કે અધાતુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે, પરંતુ કાર્બનનું અપર રૂપ હીરો સૌથી ઊંચું ગલન બિંદુ ધરાવે. બરાબર. તો આ ધાતુમાં રહેલા 3 અપવાદો અને અધાતુમાં રહેલા 4 અપવાદો પરીક્ષામાં 3 ગુણમાં અથવા તો હેતુલક્ષીની અંદર પૂછાય. બરાબર. તો આ હતો આજનો આપણો ટોપિક. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું.